મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. તો મિત્રો આજે આપણે અહીંયા આ પ્રકરણમાં બીજા સવાલ જોઈએ તો કે ભાઈ સંચાલન એક વિજ્ઞાન તરીકે સમજાવો, સંચાલન એક કળા તરીકે સમજાવો અને સંચાલન એક વ્યવસાય તરીકે. તો આપણે પહેલા જ સવાલ જોઈએ કે ભાઈ સંચાલન એક વિજ્ઞાન તરીકે સમજાવો, આજે ટૂંકનો પૂછાય છે. તો પહેલા આપણે વિજ્ઞાન એટલે શું એનો અર્થ જોઈએ. તો વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. આ જ્ઞાન કેટલાક સિદ્ધાંતો ઉપર આધારિત છે અથવા તો નિયમો ઉપર આધારિત છે. તો વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ આપણને કેટલાક એવા લક્ષણો જોવા મળે. તો આપણે પહેલા વિજ્ઞાનમાં કેવા લક્ષણો જોવા મળે તો વિજ્ઞાનના લક્ષણો જોઈએ. તો વિજ્ઞાનના લક્ષણો જેવા કે ભાઈ વિજ્ઞાનમાં વ્યવસ્થિત પ્રકારનું જ્ઞાન હોય, એના સિદ્ધાંતો સર્વવ્યાપકતા ધરાવતા હોય, વિજ્ઞાનના સિદ્ધાંતોને કારણ અને અસરોનો સંબંધ હોય, વિજ્ઞાનમાં હકીકતો હોય, વિશ્લેષણ હોય અને પ્રયોગનો આધાર હોય. તો આવા નિયમોની ચકાસણી વિજ્ઞાન દ્વારા થાય. તો સંચાલનને પણ પોતાના આગવા સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતો દ્વારા એ ધંધા એકમ પાસે ઉપલબ્ધ સાધનો, કાચો માલ, યંત્રો, નાણાં, બજાર, પદ્ધતિ, કર્મચારી વગેરેનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે છે અને એકમના નક્કી કરેલા ધ્યેય પ્રાપ્ત કરી શકાય. અને એટલા માટે જ્યોર્જ આર ટેરી જણાવે છે કે ભાઈ વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. ઇંગ્લિશમાં કહેવાય છે એના માટે કે સાયન્સ ટીચિસ ઓન ધ નો, વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. આ હકીકત પરથી કહી શકાય સંચાલન એક વિજ્ઞાન છે. હવે આપણે બીજી ટૂંકનો જોઈએ કે ભાઈ સંચાલન એક કળા તરીકે સમજાવો. તો કળા એટલે શું એનો અર્થ જોઈએ કે ભાઈ કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિની નિપુણતા અથવા તો કૌશલ્ય. તો આ કુશળતાનો ઉપયોગ કરવા માટે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન વ્યક્તિ પાસે હોવું જોઈએ. અને આ સંદર્ભમાં સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કરતી વખતે સંચાલકે પોતાની વ્યક્તિગત કુને, પોતાની સૂઝ, પોતાની બુદ્ધિ ચાતુર્ય આ બધાનો ઉપયોગ કરવાનો હોય છે, જે સંચાલકને બીજા પાસેથી કામ લેવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો સંચાલકે પોતાની વ્યક્તિગત કુને અને આવડત અનુસાર માનવીય પરિબળ ઉપર જરૂરી ફેરફારો કરવા પડે. અને એટલા માટે જ કહેવાય છે કે નોલેજ ઇઝ પાવર, જ્ઞાન એ જ શક્તિ છે. હકીકતમાં આ વાક્ય સંપૂર્ણ સાચું નથી, કારણ કે જો જ્ઞાનનો ઉપયોગ થાય તો જ એ શક્તિ સાબિત થાય, બાકી શક્તિ સાબિત થાય નહીં. અને આથી જ કહેવાય છે કે ભાઈ એપ્લાય નોલેજ ઇઝ પાવર, કે ભાઈ જ્ઞાન ત્યારે જ શક્તિ સાબિત થાય જ્યારે જ્ઞાનનો અમલ થાય. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને સરસ મજાનું ગીત ગાતા આવડતું હોય, એની પાસે જ્ઞાન છે, પણ એ આપણને કેમ ખબર પડે એની પાસે જ્ઞાન છે? જ્યારે એ વ્યક્તિ પોતાના ગીત ગાવાનો રજૂઆત કરે ત્યારે આપણને ખબર પડે કે આની અંદર સરસ મજાની સંગીત કલા છે. તો આવી રીતે ઘણી બધી વ્યક્તિઓ વિદ્વાન હોય, પરંતુ જ્યાં સુધી તેમના જ્ઞાનનો ઉપયોગ ન થાય ત્યાં સુધી એનું જ્ઞાન અધૂરું છે. તો એવી જ રીતે સંચાલનની સફળતાનો આધાર સંચાલકે એના જ્ઞાનને અમલમાં મૂકવાની કળા ઉપર રહેલો છે. અને એટલા માટે ડોક્ટર જ્યોર્જ આર ટેરી કળા વિશે જણાવે છે કે ભાઈ કળા વ્યક્તિને કાર્ય કરવાનું શીખવે છે. આર્ટ્સ ટીચિસ ઓન ટુ ડુ, એટલે કે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. આથી કહી શકાય કે ભાઈ સંચાલન એક કળા છે. હા, સંચાલન સંપૂર્ણ વિજ્ઞાન પણ નથી અને સંચાલન એ માત્ર કળા પણ નથી.
કારણ કે સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સુભગ સમન્વય છે. કારણ કે વિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ જડ વસ્તુ ઉપર થાય છે, જ્યારે કળાના ઉપયોગ શિલ્પકલાની એવી કળામાં થાય, જ્યારે અહીં બંનેનો સમન્વય કરવામાં આવે છે. એટલે કે વિજ્ઞાનની જેમ સંચાલનને ભૌતિક શાસ્ત્ર જેવા શુદ્ધ નિયમો કે સિદ્ધાંતો નથી, અને સંચાલનની કળાને શિલ્પકલા, સંગીત કલા કે ચિત્રકલા જેવી શુદ્ધ કળા નથી. અને એટલા માટે જ કહેવાય કે ભાઈ સંચાલન કંઈક અંશે વિજ્ઞાન છે અને કંઈક અંશે કળા છે. માત્ર કળા નથી અને માત્ર વિજ્ઞાન નથી. હવે આપણે નવો પ્રશ્ન જોઈએ. સંચાલન એક વ્યવસાય તરીકે સમજાવો, અથવા તો સંચાલન એક વ્યવસાય છે. તો પહેલા આપણે એનો અર્થ જોઈએ કે ભાઈ વ્યવસાય એટલે શું. તો કે વ્યવસાય એટલે એવી પ્રવૃત્તિ કે જેમાં કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી તે જ્ઞાનનો લાભ સમાજના લોકોને આપી એની પાસેથી બદલા સ્વરૂપે ફી મેળવવામાં આવે અને શું કહેવાય, વ્યવસાય. દાખલા તરીકે ડોક્ટરો, વકીલો, ઇજનેરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આ બધા જ વ્યક્તિઓ વ્યવસાયી વ્યક્તિઓ છે. તો વ્યવસાય સ્વીકારનાર વ્યક્તિએ જે તે વ્યવસાયમાં વ્યવસાયગત તાલીમ અને અનુભવ મેળવેલા હોવા જોઈએ, તો જ વ્યક્તિ વ્યવસાય કરી શકે, નગર વ્યવસાય કરી શકે નહીં. તો આપણે વ્યવસાયના લક્ષણમાં પહેલું લક્ષણ જોઈએ, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. તો જે પ્રકારનો આપણે વ્યવસાય કરવો હોય તે પ્રમાણે તેનું વિશિષ્ટ જ્ઞાન દરેક વ્યવસાય માટે જરૂરી છે. દાખલા તરીકે મારે ડોક્ટરનો વ્યવસાય કરવો છે તો મારી પાસે શું હોવું જોઈએ, તો મારી પાસે MBBS અથવા તો MD અથવા તો MS આવી કોઈ પણ પદવી મેળવેલી હોવી જોઈએ. ત્યારબાદ વકીલ, તો વકીલના વ્યવસાય માટે એની અલગ અલગ લાયકાત છે, એક ડિગ્રી છે, કાં તો વકીલે LLB કરેલો હોવો જોઈએ, કાં તો એની પાસે LLM પદવી હોવી જોઈએ. તો આમ સંચાલનમાં પણ વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે BBA અથવા તો MBAની પદવી મેળવવી પડે. બે માર્ક્સમાં કે એક માર્ક્સમાં ટૂંકા સરી સવાલ પૂછાય, BBAનું આખું નામ એટલે કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, અને MBAનું આખું નામ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. તો સંચાલકે સંચાલનનું કાર્ય કરવા માટે આમાંથી ડિગ્રી મેળવવી પડે. હવે આપણે વ્યવસાયનું બીજું લક્ષણ જોઈએ, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. તો દરેક વ્યવસાયમાં વ્યવસાયકારના જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે. કારણ કે દરેક વ્યવસાયિક વ્યક્તિ પોતપોતાના વ્યવસાય માટે કાંઈક ને કાંઈક નવું સંશોધન કરે. તો એવી જ રીતે સંચાલનમાં પણ જેમ જેમ સંચાલકનો અનુભવ અને તાલીમ વધતા જાય છે, તેમ તેમ તેના જ્ઞાનમાં વધારો થાય છે અને એના જ્ઞાનમાં સંશોધન થાય છે. હવે પછીનું લક્ષણ, વ્યવસાયિક મંડળો. તો દરેક વ્યવસાયના ક્ષેત્રમાં દરેક વ્યવસાયિક વ્યક્તિઓના મંડળો હોય છે. જે રીતે વ્યવસાયમાં વ્યવસાયિક મંડળો છે, એવી જ રીતે સંચાલનમાં પણ સંચાલન અંગેના વ્યવસાયિક મંડળો છે. આ મંડળો શું કામ કરે છે? તો કે આ મંડળો સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કામ કરે છે. તો ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આ સંસ્થા ભારતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંચાલનનું શિક્ષણ આપવાની કામગીરી કરે. બે માર્ક્સમાં આ પણ સવાલ પૂછાય કે ભાઈ IIIM ની સંજ્ઞા સમજાવો, ત્યારે તમારે લખવાનું કે ભાઈ એનું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જે ભારતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંચાલનનું શિક્ષણ આપવાની કામગીરી કરે છે. તો આ સંસ્થા સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું કામ કરે છે. હવે જોઈએ આચારસંહિતા. તો દરેક વ્યવસાયી વ્યક્તિની અંદર દરેક વ્યવસાયિક મંડળોને
પોતાના વ્યવસાયના સભ્યો માટે આચારસંહિતા કે નિયમો ઘડેલા હોય છે. તો દરેક સભ્યએ આ આચારસંહિતાનું ફરજિયાત રીતે પાલન કરવું પડે છે. એવી જ રીતે સંચાલનમાં પણ એ જ રીતે પાલન કરવાનું હોય છે. અને છેલ્લું લક્ષણ આવે છે નૈતિક જવાબદારી. તો દરેક વ્યવસાયમાં વ્યવસાયિક વ્યક્તિએ પોતાની નૈતિક જવાબદારી નિભાવવી એ સૌથી મહત્વની બાબત ગણાય. તો જે તે વ્યવસાયિક વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહી નૈતિક જવાબદારી નિભાવે એ વ્યવસાયમાં અત્યંત જરૂરી અને મહત્વનું છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યવસાયમાં પોતાના અસીલની માહિતી જાહેર ન કરવી જોઈએ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે તેના અસીલને જ વફાદાર રહેવું જોઈએ. આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કે સીએની નૈતિક જવાબદારી બને છે. હવે આપણે ટૂંકમાં એનું પુનરાવર્તન કરી લઈએ કે ભાઈ વ્યવસાયની લાક્ષણિકતાઓ. પહેલું લક્ષણ, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે. બીજું લક્ષણ, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. ત્રીજું લક્ષણ, વ્યવસાયિક મંડળો. ચોથું લક્ષણ, આચારસંહિતાનું પાલન. અને પાંચમું લક્ષણ, નૈતિક જવાબદારી. મિત્રો, અહીંયા આપણે આ ત્રણ ટૂંક નોંધ જોઈ તો તમને હું મારું ડિજિટલ એજ્યુકેશન આપવા માટે મારા થોડાક માધ્યમોનો પરિચય કરાવું. પ્લે સ્ટોરમાં 11-12 કોમર્સ ગુરુ નામની એપ છે. એફબીમાં મુદ્રાલેખ ડિજિટલ નામનું પેજ છે. એવી જ રીતે ઇન્સ્ટાગ્રામમાં મુદ્રાલેખ ડિજિટલ નામનું પેજ છે. યુટ્યુબમાં મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામની ચેનલ છે. જો તમને મારા પેજ, મારી ચેનલ ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.